એકવીસ ફેબ્રુઆરીએ જામયુકોની ચૂંટણી યોજાવાની છે આચાર સંહિતાના ભાગરૂપે પ્રચારના પડઘમ શાંત કરી દેવામાં આવ્યા છે તથા ઉમેદવારોના હોર્ડિંગ્સને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અંગે હાઈકોર્ટે અગત્યનો હુકમ કર્યો છે મહાનગરપાલિકાઓની ચૂંટણી તથા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા જામનગર સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી મતગણતરી ત્રેવીસ ફેબ્રુઆરીએ જ યોજાશે તેમજ નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી બે માર્ચે થશે જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ તથા તેના કથિત સાગરિતો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો આ પ્રકરણમાં આરોપીઓ પૈકીના પાંચ આરોપીઓએ ડિફોલ્ટ બેલ મેળવવા ગુત્સીટોકની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી આરોપી વકીલ વીએલ માનસાતા જશપાલસિંહ જાડેજા જશપાલસિંહ જાડેજા જીગર આળતિયા તથા નિલેશભાઈ ટોલિયાએ સંજય દત્તના ટાડા કેસ પ્રકરણના આધારે ડિફોલ્ટ બેલ માટે અપીલ કરી હતી

તો આરોપીઓને ડિફોલ્ટ બેલ મળી શકે છે પરંતુ ગુજસીટોક પ્રકરણમાં નેવું દિવસ પૂર્ણ થયા પહેલા જ પોલીસ કોર્ટ પાસેથી વધુ સમય માંગી લીધો હોવાના આધારે આરોપીઓની ડિફોલ્ટ બેલની અપીલ નામંજૂર થઈ છે પેટ્રોલ ડીઝલની કિંમતમાં છેલ્લા ઓગણીસ દિવસમાં ચોવીસ વખત ભાવ વધારો થયો છે છેલ્લા દસ દિવસથી નિયમિત ભાવ વધારો થઈ રહ્યો છે આજે પેટ્રોલની કિંમતમાં ત્રીસ પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં છત્રીસ પૈસાનો વધારો થયો છે જામનગરમાં આજે પેટ્રોલની કિંમત સત્યાસી રૂપિયા લીટર થઈ ગઈ છે ઇંધણમાં સતત ભાવ મધ્યમ વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે રાજ્યમાં ઘણી હોસ્પિટલોમાં આગ લાગ્યાની દુર્ઘટના થયા પછી રાજ્ય સરકારે કડક પગલા લીધા હતા જે અંતર્ગત ખાનગી હોસ્પિટલોને ફાયર એન મેળવવું ફરજિયાત છે